નવસારીમાં સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડમાં ઓગણચાલીસ બોગસ નામોનો ઉમેરો કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ સામે પોલીસ ફરિયાદ થઈ છે નવસારીમાં સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડમાં ઓગણચાલીસ બોગસ નામોનો ઉમેરો કરાયાના કૌભાંડનો પર્દાફાશ થતા બુધવારે ત્રણ જણા સામે પોલીસ ફરિયાદ થઈ છે વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ મનાતી ભારતની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં બોગસ આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ થયા હોવાની જાણકારી મળી છે જેનો પર્દાફાશ થયો હતો આયુષ્યમાન કાર્ડ ઓગણચાલીસ જણાને નવસારીમાં ખોટી રીતે છેતરપિંડીથી ઇસ્યુ કરાયનું પણ બહાર આવ્યું છે જે બાબતે મોડે મોડે આજે બુધવારે નવસારી ટાઉન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે આ ગેરરીતિમાં ત્રણ જણા સામે ફરિયાદ દાખલ થઈ છે જેમાં ચોવીસ સી પીએચસી ના એસીસીઓ અનંત મોહનભાઈ પટેલ કોમન સર્વિસ સેન્ટરના ઓપરેટર મિત્તલ સુરેશભાઈ ગાંધી અને મોડર્ન ઇન્ફોટેક ડિજિટલ સેવાના સંચાલક જેનિત અશોકભાઈ ગાંધીનો સમાવેશ થાય છે આયુષ્માન કાર્ડ બાબતે રાજ્ય કક્ષાએથી સૂચના આપવામાં આવી હતી કે જે કઈ કાર્ડ બને એમાં ખાસ તપાસ થાય અને ત્યાંથી જે યાદી આવી એમાંથી કુલ તેતાલીસ કાળો શંકાસ્પદ હતા પ્રથમ લાઈન લિસ્ટમાં એમાંથી તપાસ કમિટી બનાવવામાં આવી તપાસ કમિટીએ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો એવા એમાં બોલ્યો હતું કે ચાર જે કાર્ડ ખરા એમના સાચા હતા અને એ ચાર કાર્ડ પૈકી બીજા એવા ઓગણચાલીસ કાર્ડ એવા હતા કે જે ખોટા હતા એ ખોટા કાર્ડ તાત્કાલિક અસરથી બ્લોક કરી દેવામાં આવ્યા છે અને એ ભવિષ્યમાં બીજા કોઈ એવા કાર્ડ ના બને તો તેના માટે તમામ તાલુકા હેલ્થ ઓફિસ મેડિકલ ઓફિસર પ્રા કેન્દ્ર કે જ્યાં લોકો વેરીફાય કરવાનું હોય છે તે બધાને સૂચના આપવામાં આવી છે અને એ બાબતે જિલ્લા કક્ષાની ગિવન ગીવેશલ કમિટીની મિટિંગ થઈ અને એમાં સૂચના એ કમિટીના અનુસાર ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર જે છે ક્વોલિટી એસએસ મેડિકલ ઓફિસર એમના દ્વારા એફઆઈઆર પણ કરવામાં આવેલ છે એમાં એ કાર્ડ બાબતે કેન્દ્ર સરકાર તરફથી એસસી સીસીના ડેટા જે બે હજાર અગિયારમાં બનાવવામાં આવ્યા હતા એ ડેટામાં જે વ્યક્તિનું નામ હોય એ જ વ્યક્તિના કાર્ડ બની શકતા હોય છે માહિતી ક્યાંથી મળી હતી એની માહિતી અમને રાજ્ય સરકારથી મળી હતી કે આ સંભવિત એવા કાર્ડો છે કે જેનું શક્યતા છે કે તપાસ કરાવવાથી ખબર પડી છે કે સાચા છે કે ખોટા છે નવસારી શહેર પોલીસ સ્ટેશનમાં નવસારી જિલ્લા પંચાયતના મેડિકલ ઓફિસરશ્રીએ એક ફરિયાદ આપેલી જે અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે આરોગ્યલક્ષી સેવાની યોજના છે એમાં એમના આઉટસોર્સિંગ એજન્સીના ઓપરેટરો દ્વારા બોગસ કાર્ડ બનાવી અને એલોટ કરવા માટે એ લોકોએ પ્રાથમિક તપાસના અંતે ગુનાહિત જણાતા ફરિયાદ આપેલ છે જે અંતર્ગત આ કામે અનંતકુમાર મોહનભાઈ પટેલ મિત્તલ સુરેશભાઈ ગાંધી અને જનિત અશોકભાઈ ગાંધી નાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ કાર્ડ આ ત્રણેય ઈસમોએ અન્ય કોઈની મદદથી કે દોરવણીથી કયા કયા ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરી કે કયા ઓટીપી પાસવર્ડ અને યુઝર આઈડીનો ઉપયોગ કરી કર્યો છે એ આધારે ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરી અને ગુનો છે તપાસ ચાલી રહી છે